અંગ્લેશો ને પાનોલી જીઆઈડીસી માં આવેલ સુપ્રીમ પેટ્રોકેમ કંપનીમાંથી ભરૂચ એલસીબી પોલીસે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ જ્વલનશીલ ઓઇલ, સલ્ફ્યુરિક એસિડ અને સફેદ પાવડરનો જથ્થો ઝડપી લીધો હતો અને કંપનીના 3 ભાગીદારો વિરુદ્ધ ગુનો નોંધીને કુલ રૂપિયા 7,27,000 ઉપરાંતનો મુદ્દામાલ સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ રાજ્યમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલના અનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ સોલવન્ટ બેઝ ઓઇલ અને એન્જિન ઓઇલ વગેરેથી ભેળસેળ કરેલ પેટ્રોલ ડીઝલ અનઅધિકૃત વેચાણ અટકાવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના આધારે ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે પાનોલી જીઆઈડીસીમાં આવેલ સુપ્રીમ પેટ્રોકેમ કંપનીમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ બળેલું ઓઇલ, સ્ટોરેજ ટેન્ક, ફિલ્ટર ઓઇલ, સલ્ફ્યુરિક એસિડ અને સફેદ પાવડરની માટીનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. જે માહિતીના આધારે એલસીબી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં અધિકૃત પરવાના વગર અને ફાયર સેફ્ટીના ઉપકરણો વગર ઓઇલ સહિતનો જથ્થો કંપનીમાં સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કંપનીના 3 ભાગીદારોમાં અંકલેશ્વરના અવરનાથ યાદવ, સુરત જિલ્લાના કીમના અમીન ઇકબાલ તેલી અને કીમના હનીફ સલીમ મેમણ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને કંપનીમાંથી રૂપિયા 4,52,000ની કિંમતના બળેલા ઓઇલનો જથ્થો, 2,40,000નું સ્ટોરેજ ટેન્ક ફિલ્ટર ઓઇલનો જથ્થો અને રૂપિયા 5,320ની કિંમતનું સલ્ફ્યુરિક એસિડ ભરેલા કાર્ડવા તેમજ 30,000ની કિંમતની સફેદ પાવડર માટીની 300 નંગ બેગ મળી કુલ રૂપિયા 7,27,000નો મુદ્દામાલ સીલ કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુપ્રીમ પેટ્રોકેમમાં આવું ઇલીગલ શંકાસ્પદ મટીરિયલ હોવાનો જથ્થો હોય તથા તેનું ઉત્પાદન થતું હોય તેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીની ટીમ તથા અંકલેશ્વર ડિવિઝનના સ્થાનિક પોલીસની ટીમ દ્વારા રેડ કરતા તથા સાથે મામલતદાર અને ચીપીસીબી એફએસએલની ટીમને પણ સાથે રાખી ચકાસણી કરતા સુપ્રીમ પેટ્રોકેમમાંથી જ્વલનશીલ કાળું બળેલું ઓઇલ, ફિલ્ટર ઓઇલ તથા જ્વલનશીલ સલ્ફ્યુરિક એસિડ તથા વ્હાઇટ પાવડર જેવી માટી આ બધું મળાવી કુલ 7,27,320 રૂપિયાનો મુદ્દામાલ જે જ્વલનશીલ હોવાનું જણાવતા જે સીઝ કરી આગળ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કંપની માલકો સામે આવશ્યક ચીજવસ્તુ દ્વારા તથા આઈપીસીની સંલગ્ન કલમો આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે.